સંદેશ છુપા સંદેશ શીખી ગયેલા પણ એમાં હજુ વધુ આગળ સમજીએ. તમે પાના નંબર 116 ખોલો એટલે તમને ખ્યાલ આવે. ફરી બધાએ પુસ્તક જો અહીં પુસ્તકમાં હું તમને બતાવું છું. આ છોકરી છે એનું નામ છે શોભના. એ અહીં બે સંદેશા એને મૂકેલા છે. બાજુમાં આ છોકરો છે એ છે જગ્ગુ અને બીજી આ છે છોકરી એ છે કોમલ. અહીં જે એમને સંદેશા આપેલા છે એ ગુપ્ત સંદેશ છે અને એમાંથી આમનો જે સાચો સંદેશ છે એ આપણે શોધવાનો છે. જો શોભના અને જગ્ગુ બંને રમત રમી રહ્યા છે અને એમને બંને બબ્બે સંદેશા ગુપ્ત લખી દીધા છે, ગુપ્ત સંદેશા લખ્યા છે. પણ જે બીજી છોકરી છે કોમલ એને આમાં કશું સમજણ પડતી નથી. તેથી જગ્ગુએ નિયમ સમજાવ્યો કે આમાં કઈ રીતે બે કદમ ચડવાનું છે. ગઈકાલના વિડીયોમાં મેં તમને કહ્યું કે કોઈ પણ વસ્તુ ગણિતનો આ સંદેશ હોય કે દાખલા હોય કે સૂત્રવાળા દાખલા હોય ગુપ્ત સંદેશ આપી દીધેલો છે અને એમાંથી આપણે સાચો સંદેશો મેળવવાનો છે. એમને સાચો સંદેશો શું આપ્યો હતો એટલે અહીં આપણે ગુપ્ત સંદેશ આવશે એટલે એના માટેના મૂળાક્ષરો લખીશું. જ્યારે આ આપણો છે સાચો સંદેશ એના મૂળાક્ષર. હવે આના શું નિયમ ઉપયોગ કર્યો છે તો અહીં જગ્ગુ કહે છે તું જો અમે દરેક મૂળાક્ષરોને તેના પછીના મૂળાક્ષર સાથે બદલે છે એટલે કે અમે એફની જગ્યાએ જી અને એનની જગ્યાએ ઓ લખેલું છે. અહીં પણ મેં લખ્યું છે એફની બદલે જી. આ રહ્યો એફ એના બદલે લખી દીધું છે જી અને એન એનની બદલે આપણે લખી દીધું છે ઓ. ટૂંકમાં જે આ સાચા સંદેશના મૂળાક્ષરો છે એના બદલે એમને ગુપ્ત સંદેશ બનાવવા એના પછીનો મૂળાક્ષર લીધેલો છે. એના બદલે શું લેવાશે બી, બીના બદલે સી, સીના બદલે ડી. એવી રીતે હું પહેલાથી એની સીડી લખી દઉં છું પછી તમે જો એમ જી એચ આર જે એ એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એસ વાય ઝેડ. એવી સીડી તો પૂરી થઈ ગઈ પણ આજુ આપણું એક ખાન રહ્યું છે ઝેડ, તો એના માટે આપણે લઈ લઈશું એ. ખ્યાલ આવ્યો? ફરી કહું છું બાબતને દાખલામાં શું કહેવા માંગે છે સમજો. અહીં છુપો સંદેશ આપી દીધો છે એટલે આપણે સાચો સંદેશ શોધવાનો છે. ગુપ્ત સંદેશ આપી દીધો છે એટલે આપણે કોમલનો સંદેશ, શોભનાના બે સંદેશ અને જગ્ગુના બે સંદેશ એનો સાચો સંદેશ શું છે એ આપણે અહીં સમજીશું. પહેલો છે કોમલનો ગુપ્ત સંદેશ છે એસ એફ બી એસ એફ જી એસ જે એફ ઓ ઈ ટી બરાબર. હવે આપણે લઈએ પહેલા તો આપણા ગુપ્ત સંદેશની લાઈનમાં જશું એસ આવ્યો તો એના બદલે આપણે નીચેનો મૂળાક્ષર લઈ લેશું ને, કારણ કે હવે આપણે શું શોધવાનો છે સાચો સંદેશ અને નીચેની લાઈનમાં સાચો સંદેશ છે તો આપણે એના બદલે લઈ લેશું ડબલ્યુ એફ. એફ ની નીચે ઈ છે ઓકે ડબલ્યુ ઈ શું થઈ ગયું વી. જે બાળકોને ઇંગ્લિશ સરસ વાંચતા આવડતું હશે એમને તરત ખ્યાલ આવી જવાનો છે. બી બી માટે આપણે લઈ લઈશું એ. એસ તમારે ઉપરની લાઈનમાં જોવાનું નહીં, એના તરત નીચેનો મૂળાક્ષર તમારે અહીં લખવાનો રહેશે એસ. એના માટે લઈ લઈશું આર. એફ એના માટે લઈ લઈશું ઈ. કયો સંદેશ બની રહ્યો છે? સાચો સંદેશ બને છે. જી જો એના તરત નીચેનો મૂળાક્ષર આપણે લખી દઈશું એફ. એસ એના બદલે લખીશું આર. જે જેના બદલે આપણે લખીશું આઈ. એફ કેટલું સરળ છે જો તમે થોડુંક ધ્યાન આપો તો તમને ફટાફટ લખવાની પણ મજા આવે એવા દાખલા છે. ઈ પર પહોંચ્યા ઈના બદલે લઈશું ડી અને ટી છેલ્લે એસ. આ આપણો
સોધ્યો સાચો સંદેશ શું બન્યો વી આર ફ્રેન્ડ્સ અમે મિત્ર છે ખ્યાલ આવ્યો આ એમને ગુપ્ત રીતે કહ્યું હવે શોભનાના તમે ચિત્રમાં જુઓ બે સંદેશ છે એમાં પહેલો સંદેશ કઈ આવો છે એમાંથી આપણે શોધીએ આઈ આઈ પર જતા રહે એની નીચે છે એચ Bye.
F માટે શું આવશે બાળકો? E અને P માટે આવશે S અને પછી આ થઈ ગયું ઉદ્ધાર ચિહ્ન. યસ યસ એટલે હા. આ રીતે તમારે છુપા સંદેશ આપ્યા હોય તો સાચો સંદેશ શોધવાનો રહેશે અને સાચા સંદેશમાંથી જો નિયમ કયો નિયમ આપ્યો હોય પર કે તમે મૂળાક્ષરો બદલો અથવા તો મૂળાક્ષરના બદલે અંકો લો તે પ્રમાણે તમારે એબીસીડીની ગોઠવણ કરી અને પછી આખો સંદેશ બનાવવાનો રહેશે. તરત એવી છે સમાન જ સમાન નિયમના ઉપયોગથી લખો. આમાં એક સાચો સંદેશ આપ્યો છે મીટ મી ઓન ધ મૂન બરાબર. એ સાચો સંદેશ ક્યાં છે? આપણા નીચેની લાઈનમાં. એટલે આ મૂળાક્ષરો આપણે જોઈશું નીચેની લાઈનમાં અને એમાંથી છુપો એટલે કે ગુપ્ત સંદેશ બનાવવા આપણે ઉપરનો મૂળાક્ષર લખવાનો રહેશે. આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલા જો એમ છે હવે આપણે આ સ્પેલિંગ ક્યાં લખશું? નીચેની લાઈનમાં એમ. તો એના માટે આપણે છુપા સંદેશમાં લખશું એમ. ઈ આર બે વાર છે એટલે આપણે લખીશું ડબલ એમ. ટી છે એના માટે આપણે લખીશું યુ. જો મીટના બદલે કેવો એન એફ એફ યુ કેટલો અલગ અલગ પ્રકારનું કંઈક લખ્યું છે કોઈને સમજાય જ નહીં. એમ એમ ક્યાં છે? આર શું લખીશું? એન. ઈ માટે શું લખીશું? એફ. ઓકે. ઓ ઓને શોધો. ઓની ઉપર છે પી. એનની ઉપર છે ઓ. ફરી ટીની ઉપર જતા રહો. ટીની ઉપર નો અક્ષર લેવાનો યુ. હવે એચ પર જતા રહો બાળકો. એની ઉપર છે આઈ અને ઈ. ઈની ઉપર શું છે? એફ. છેલ્લો આપણો શબ્દ રહ્યો મૂન. આ રહ્યો એમ. એના બદલે લઈશું આપણે એન. ડબલ ઓ છે ઓના બદલે આપણે લઈશું ડબલ ટી અને છેલ્લે એમ માટે લઈશું ઓ. આ જે છેલ્લો સંદેશ છે એ આપણો ગુપ્ત સંદેશ તૈયાર થયો છે. હવે તમે પાના નંબર 170 પર ધ્યાન આપજો. શું આપ્યું છે? ઊંધું છત્તુ. અહીં આનિશા નામની બેબી રમી રહી છે. તેના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા પર પણ ઊંધી ઊભી રહી શકે છે. જો શીર્ષાસન કર્યું છે દેખાય છે. આમાં તમારે માત્ર સમજવાનું છે. હવે એના પરથી આ નીચેની પ્રવૃત્તિ જુઓ. અનિશા પત્તાથી રમે છે. પત્તાની કેટ ખબર છે ને? આ કયો પત્તો છે? સત્તાનો. હવે આને ઊંધું કરતા એ કેવું દેખાશે? જો મેં બાજુમાં દોરી દીધું છે. આ તમારે દોરી દેવાનું રહેશે. પુસ્તકમાં દોરવાનું છે. નીચે ભોંય તળિયાની પેટર્ન આપેલી છે. ભોંય તળિયું એટલે આપણી નીચે જમીન પરનો ભાગ જ્યાં આપણે ટાઇલ્સ લગાવીએ છીએ. તો જો આ ટાઇલ્સ એટલે તે લાદીની જુદી જુદી ડિઝાઇન આપેલી છે. પાછળ પાનું ફેરવો. પાના નંબર 118. જો અહીં તમને લાદીની ભોંય લાદીથી ભોંય તળિયાને ઢાંકી દો. તમને માત્ર થોડી ડિઝાઇન આપી છે. વચ્ચે ટપકા કરીને તમારે આ ડિઝાઇન પૂરી કરી અંદર મનગમતા કલર પૂરવાના રહેશે. સેમ એવી રીતે અહીં એક જ વર્તુળ આપેલું છે. તમારે આ રીતે જુદા જુદા વર્તુળ દોરી અંદર મનગમતા કલર પૂરવાના છે. અહીં જુઓ, આ ડિઝાઇન લાદીમાં પણ હોઈ શકે છે. અહીં પણ આવી રીતે તમારે લીટીઓને જોડીને ડિઝાઇન બનાવી મનગમતા કલર પૂરવાના છે. આવી રીતની ડિઝાઇન પહેલાં રંગોળીમાં પણ કરતા હતા. ટપકા જોડીને કરવાની ડિઝાઇન. પાના નંબર 119 પર જુઓ. રામે તેની પાસે રહેલા બ્લોકથી દિવાલ બનાવેલ છે. શું તમે તેના માટે આ પૂર્ણ કરી શકશો? આ જો પેટર્ન છે. પહેલાં સાદો ટાઇલ્સ છે, બાજુમાં લીટીવાળો છે, એના પછી ટપકા. આ જ ત્રણ ડિઝાઇન લીધી છે. ફરી સાદો છે, લીટીવાળો, ટપકા. તો અહીં શું આવશે? સાદો, જેમાં કોઈ ડિઝાઇન નથી, માત્ર કલર પૂરવાનો. પછી 83 લીટીઓ કરી દેવાની અને પછી ટપકા. ફરી અહીં ડિઝાઇન વગરનો કલર પૂરીને ટાઇલ્સ તૈયાર કરવાનો. આ રીતે તમારે આ બધી ડિઝાઇન માત્ર ચોપડીમાં કરવાની છે. છેલ્લે ઈ રેનુએ દિવાલને રંગરોગાણ કરવાનું શરૂ કર્યું છે. હવે તમે તેને આ પૂર્ણ કરવામાં મદદ કરો. આમાં તમારે ડિઝાઇન તૈયાર જ છે, માત્ર રંગ જ પૂરવાના છે. એના માટે તમે આગળ જોજો.
लीलो पीड़ो लाल जे रीते जेटला भाग में कलर पूरियो छे तमारे आ भाग पूरा करवाना रहेशे। ख्याल आयो बाळको, हवे आपणे मात्र एक વચ્ચેનું પાનું બાકી છે એ આવતા પીડીએ આ તમારે નોટમાં લખવાનું રહેશે। જય સ્વામિનારાયણ।